બીજી ટર્મ માટે પસંદગી પામેલ વાઇસ ચાન્સેલરે આજે વિધિવત ચાર સંભાળ્યો હતો. આ વેળાએ વિદ્યાર્થી સંગઠનો અને સ્ટાફે તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. એનએસ યુનિવર્સિટીમાં 30 વર્ષ બાદ વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહ રિપીટ થયા હતા. આજે વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થી સંગઠનો સ્ટાફ તથા વિજિલન્સ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભવ્ય આતિશબાજી, ફૂલોની રંગોળી તથા કેક આપી વિસીના અનોખું સ્વાગતથી લાગણીભર્યા દ્રશ્યો સર્જાઈ ગયા હતા. એનએસ યુનિવર્સિટીમાં બીજી વખત ચાર્જ સંભાળનાર વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘે પણ યુનિવર્સિટીના હિતની વાત કરી વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. મેરે લીએ બહુત હી ગર્વ, સન્માન ઓર ખુશી કા હૈ કે મુજે એમએસ યુનિવર્સિટી જૈસી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી મેં એક બાર ઓર કામ કરને કા અવસર મિલા હૈ. ઇસકે લીએ મેં મન સે ગુજરાત કી સરકાર કા ધન્યવાદ કરના ચાહુંગા, જિન્હોને મુજે ઇસ યોગ્ય સમજા ઓર મુજમે વિશ્વાસ વ્યક્ત કિયા કે મેં 3 સાલ તક ઓર યહાં પે કામ કર સકતા હું. ઉનકે લીએ હૃદય સે બહોત બહોત ધન્યવાદ. દૂસરી વાત યે કે પિછલે 3 સાલ બહોત અચ્છે બીત ગયે, તો ઇસમે અટલ બિહારી વાજપેયી જો ભારત કે પ્રધાનમંત્રી રહે ઉનકી એક કવિતા કી કુછ લાઇને હૈ કે દેખતે દેખતે 3 વર્ષ બીત ગયે, લંબી પ્રતીક્ષા કે વર્ષ, કઠિન પરીક્ષા કે વર્ષ, આપકા વિશ્વાસ, હમારે પ્રયાસ, સફળતા મિલને લગી હૈ, મન મેં નઈ આશા જગી હૈ, અનેક નઈ સપનો કો સાકાર કરના હૈ, આવો હમ સબ દૃઢ નિશ્ચય કરે ઓર ઉન સપનો કો સાકાર કરને મેં જુટે. તો મેં સમજતા હું યે કવિતા કી જો પંક્તિયાં હૈ હમ સબકો પ્રેરણા દેંગે ઓર જો ભી હમારી ક્ષમતા હૈ ઉસસે હમ ઇસ યુનિવર્સિટી કે લીએ અચ્છે સે અચ્છા કરને કા પ્રયાસ કરેંગે. ઉનકે લીએ જબ હમ ક્વાલિટી એજ્યુકેશન કી બાત કરતે હૈ અસલ મેં તો વો વિદ્યાર્થીઓ કી એજ્યુકેશન કી બાત કરતે હૈ કે એક વિદ્યાર્થી કો ગર્વ હોના ચાહીએ જબ વો કહેતા હૈ કે મેં એમએસ યુનિવર્સિટી સે પઢા હુઆ હું. આજ કોઈ બાત કરતા હૈ કે મેં હાર્વર્ડ સે પઢા હુઆ હું તો ઉસકો ચહેરે દેખો, ઉસકે ચહેરે પર તેજ આતા હૈ કે મેં હાર્વર્ડ સે પઢા હુઆ હું. તો જો યુનિવર્સિટી કી પ્રતિષ્ઠા હૈ વો વિદ્યાર્થી કી જિંદગી મેં પૂરે જિંદગી ચલતી હૈ. ઇસી કારણ સે યે પ્રતિષ્ઠા આગે ઓર બઢે, હમ અચ્છી ક્વાલિટી એજ્યુકેશન દેં, બચ્ચો કો અચ્છી સુવિધાએં દેં, જિસસે કિસી કે મન મેં કભી યે કહેતે હુએ ન લગે કે મેં જો હૈ એમએસ યુનિવર્સિટી સે પઢા હુઆ હું. એસા લગના ચાહીએ નહીં મેં એમએસ યુનિવર્સિટી સે પઢા હુઆ હું તો સબકો લગે ક્યા બાત હૈ તુમ એમએસ યુનિવર્સિટી સે પઢે હો. એસી પ્રતિષ્ઠિત એક યુનિવર્સિટી હૈ ઓર અગર ઇસકો હમ આગે બઢાને મેં સહયોગ નહીં કરેંગે તો મેં સમજતા હું કહીં ના કહીં હમ યુનિવર્સિટી કા તો જો નુકસાન કરેંગે હી કરેંગે, લેકિન કહીં ના કહીં અપને મનને ભી હમે ટટોલના હોગા કે ક્યા હમ યે સહી કર રહે હૈં. ઇસીલીએ મેં સમજતા હું યે હમ સબકા કર્તવ્ય ભી બનતા હૈ કે જો ભી કામ કરેં, જિસ ભી પોઝિશન પે હમ હૈં, યુનિવર્સિટી કે કેવલ હિત મેં કામ કરેં. અગર અપના ઓર યુનિવર્સિટી કા હિત ચુનના હો તો ઉસમે યુનિવર્સિટી કા હિત ચુને, क्योंकि इसी के हित में हमारा हित है. यूनिवर्सिटी अच्छी होगी तो हम अच्छे होंगे. चांसलर प्रोफेसर योगेश सिंह ने जे बीजी टर्म मळेली थे हमने तो ये बीजी टर्म नो आज एमनो प्रथम ऑफिशियल दिवस हतो यूनिवर्सिटी में. अने यूनिवर्सिटी ना सब विद्यार्थियों, सब शिक्षकों, सब स्टाफ मेंबर्स ने ए वत नो खूब खूब आनंद छे के फरी 3 वर्ष माटे यूनिवर्सिटी ना विकास में पोतानु बहु महत्वनु योगदान आपवाना छे. एक सरस नेतृत्व यूनिवर्सिटी ने मळेलू छे તો એની ઉજવણી સ્વરૂપે આજે વિદ્યાર્થીઓએ ફૂલો દ્વારા એમનું સ્વાગત કર્યું, રંગોળી પણ યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાએ એમને બનાવેલી છે, સેનેટ રૂમમાં પણ વિદ્યાર્થીઓ એમનો એક સ્વાગત સમારોહ રાખેલો છે, ત્યારબાદ યુનિવર્સિટી હેડ ઓફિસના સ્ટાફ દ્વારા પણ એક સ્વાગત સમારોહ રાખવામાં આવ્યો છે, સેનેટ સિન્ડિકેટના સભ્યો પણ એમના તરફથી એમનું આગવું સ્વાગત કરવાના છે. એટલે આજે યુનિવર્સિટીમાં એક ઉજવણીનો, આનંદનો અને ઉલ્લાસનો માહોલ છે. અને અમને આશા છે કે આ જે સહકારની ભાવનાથી યુનિવર્સિટી આવનારા 3 વર્ષમાં ખૂબ પ્રગતિના સોપાન સર કરશે. સિંહ વાઇસ ચાન્સેલર અમારા ફરીથી રિપીટ થયા છે અને તેને આવકારવા માટે આજે સ્ટાફ, વિજિલન્સ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા તેઓનું સ્વાગત કરી અને ઓફિસમાં લઈ જવામાં આવ્યા તે એક બહુ મોટો દિવસ તરીકે અમે ઉજવીએ છીએ. અને આવતા વર્ષોમાં 3 વર્ષમાં સાહેબ વિદ્યાર્થીઓનું તથા એમએસ યુનિવર્સિટીનું જેટલું ભલું કરી શકે તેટલું કરવા માટે તેઓએ બાંહેધરી આપી છે. અને આગળના દિવસોમાં યુનિવર્સિટીના જે જે પ્રશ્નો છે તે
सुखद रीते सोल्व थाय तेवी अमे छे ज अने सुरक्षा माटे पण साहेबे खास ध्यान आप्युं छे अने नवो कॉन्ट्राक्ट पण आपी रह्या छे सिक्योरिटी। आजे आजनो दिवस अमे साहेबना वेलकम माटे उजव्यो छे અને લોકો ઉત્સાહ તેને સાથ આપ્યો। વાઇસ ચાન્સલર ડોક્ટર યોગેશસિંહે આજે જે વિદ્યાર્થી સંગઠનો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો, જેમાં વિદ્યાર્થી સમસ્યા તથા યુનિવર્સિટીના વિકાસ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી। સર આયે હમ તમને બહુ અચ્છી તરીકે સે વેલકમ કિયા ઉને, મતલબ સ્ટુડન્ટ યુનિયન સારે અલગ અલગ સ્ટુડન્ટ યુનિયન કે લિયે ફ્લાવર્સ રખા, કેક ભી રખા ગયા ઉનકે લિયે ઓર બેન્ટો મે રંગોલી બનાઈ ગઈ, ઓર સર કા વેલકમ બહુત અચ્છા રહા, ઓર તમને બહુત અચ્છે તરીકે સે સ્ટુડન્ટ કા વ્યૂ પહોંચા, વ્યૂ પૂછા ઓર ઉને અપના વ્યૂ રખને કા મોકા દિયા, ઓર હમ સબને સારે ગ્રુપ વાલે ને અપના અપના વ્યૂ રખા, ઓર તમને બહુત હી અચ્છે તરીકે સે બોલા કે વો કામ કર રહે હૈ, ઓર સર કે બોલને કે તરીકે લગ રહા હૈ કે 90% વર્ક ઇઝ ડન, સો આઈ થિંક કે ધીસ ઇઝ રિયલી ગુડ ઓર બહુત અચ્છા લગ રહા હૈ। થેન્ક યુ। त्यागीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा के जो वाइस चांसलर हैं वो 3 साल के लिए अगले टर्म के लिए फिर से रिपीट हुए हैं, तो आज हमने उनका स्वागत किया और उनसे बात करी है कि हमारी क्या एक्सपेक्टेशन है उनसे और यूनिवर्सिटी के अंदर क्या क्या चीजें होनी चाहिए। बहुत सारी प्रॉब्लम्स है, इंफ्रास्ट्रक्चर की है, इवेंट्स की है, उसके अलावा रिजल्ट की है, तो वो सारे मुद्दे स्टूडेंट्स द्वारा उठाए गए हैं और वीसी सर ने हमें यह आश्वासन दिया है कि आने वाले समय में ये जो जितनी भी हमारी प्रॉब्लम्स है वो जल्द से जल्द सॉल्व की जाएगी और हमें भी उम्मीद है कि इन सारी प्रॉब्लम्स का जो सोल्यूशन है वो जल्द से जल्द आएगा। आज वीसी सर ने 3 वर्ष में फरी अमे निमणूक किया है, पदे तरह अमे अभिनंदन आप फूल लेक दरेक स्टूडेंट साथ आज अमे फूलों द्वारा स्वागत करूं, आज फरी अमे अमने जो जूना क्वेश्चन था आना वर्षो में अमे शू मांगी एमने पास शू अमरा क्वेश्चन है एनी आज अमे अहीं मळवा आव्या था।